ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ નિમિત્તે તાનેરા કોંગ્રેસ પરિવારે ગૌમાતાને ગોળ ખવડાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ભારત દેશને ટેકનોલોજી અને વૈશ્વિક ઊંચાઈ ઉપર લઈ જનાર રાજીવ ગાંધીની પુણ્યતિથિ ઉપર આજે ધાનેરા કોંગ્રેસ આગેવાનોએ ધાનેરાની ગૌશાળા ઉપર પહોંચી ગૌવંશને ગોળ ખવડાવી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ શંકરભાઈ પટેલ સાથે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. ત્યારબાદ ધાનેરા સરકારી કોવિડ સેન્ટર ખાતે પહોંચી સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ દર્દીઓના સગા સંબંધીઓના ખબર અંતર પૂછી કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓ ઝડપી સાજા થઈ પરત ઘરે જાય તે માટે પ્રાર્થના કરી હતી અને સરકારી કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા પરિવારોને ભોજન માટે ટિફિન આપવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રાજીવ ગાંધીની આ 30મી પુણ્યતિથિને સદભાવના અને સેવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે 21 મે 1991ના રોજ તામિલનાડુમાં તેઓ ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે તેમને એલટીટીઈ દ્વારા આત્મઘાતી બોમ્બ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી આજના દિવસે એટલે કે 21 મે 1991ના રોજ ભારતના 7મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે. દેશ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવામાં આવી રહી છે અને કોરોના સંક્રમિત દર્દીઓની મદદ કરવામાં આવી રહી છે. આજે રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ધાનેરા નગર પંચાયત અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મારફત પ્રોગ્રામ રાખવામાં આવેલો અને ગૌશાળાની અંદર મુલાકાત લઈ અને ગાયોને ગૌશાળામાં ગોળનું વિતરણ કરવામાં આવેલું, સાથે સાથે રામચંદ્ર સરોજ હોસ્પિટલમાં જે દર્દીઓ સૂતા છે એમની ટિફિનની વ્યવસ્થા ચાલુ જ છે અને આજે કોંગ્રેસના સૌ કાર્યકરો સાથે રહી અને ટિફિન આપવામાં પણ ભાગીદારી બની અને એ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ રાજીવ ગાંધીને આજે અર્પણ કરે છે કોંગ્રેસ પાર્ટી.